તમને જાણીને નવાઈ લાગશે કે ગરીબોને મળતું અનાજ ગરીબોના ઘરે નહીં પરંતુ સરકારી ગોડાઉનમાંથી જ ગાયબ થઈ ગયું. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી રૂપિયા 1,91,00,000 અનાજનો જથ્થો ગાયબ થઈ ગયો હતો. જે મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગોડાઉન મેનેજર સામે ફરિયાદ નોંધી તેના સહિત અન્ય 2 શકમંદ લોકો સામે પણ પોલીસમાં તપાસ હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાનમાં કરોડો રૂપિયાની અનાજ પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ અનાજ ગરીબોના ઘર સુધી નહીં પરંતુ અનાજ માફિયાઓના ગોડાઉન સુધી પહોંચી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરને મળેલી માહિતી અનુસાર કલેક્ટરે જિલ્લાના મુખ્ય ગોડાઉન પર તપાસ ટીમ મોકલી હતી, જે તપાસ ટીમ દ્વારા તપાસ કરાતા સરકારી અનાજનો જથ્થો ગોડાઉનમાંથી ગાયબ દેખાયો હતો, જેની સઘન તપાસ તથા રૂપિયા 1,91,00,000 કિંમતનો ઘઉં અને ચોખાનો જથ્થો ગાયબ મળ્યો હતો. જે મામલે જિલ્લા કલેક્ટરની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી સુગેન્દ્ર ચાવડાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પાલનપુર પુરવઠા ગોડાઉનમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. 1 કરોડ ઉપરાંતની ગેરરીતિ છે. શું તપાસ ચાલી રહી છે? શું કરવામાં પુરવઠા ગોડાઉનની આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી. વિભાગ કક્ષાની ટીમો અને જિલ્લા કક્ષાની ટીમો દ્વારા સંયુક્ત રીતે આ તપાસ કરવામાં આવેલી હતી અને એ તપાસમાં કેટલીક ગંભીર ક્ષતિઓ ધ્યાન ઉપર આવેલ છે અને એ ગંભીર ક્ષતિઓને ધ્યાને લેતા તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદ આ સંદર્ભે દાખલ કરવામાં આવેલી છે. ગોડાઉન મેનેજર, જે ટ્રાન્સપોર્ટેશન કરનાર જે એજન્સી છે એજન્સી, અને સાથે સાથે જેમની ઓડિટમાં આ બધા મુદ્દાઓ ધ્યાને લેવાની જવાબદારી હતી એવા ઓડિટર વિરુદ્ધ પણ આમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. પોલીસ ફરિયાદમાં જેમ પણ વિગતો બહાર આવશે એ પ્રમાણે જેની જેની પણ આમાં કંઈ પણ સંડોવણી જણાશે તો એમના વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ સહિતની અન્ય જે પણ કડક કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે. કોઈ સમયસર તપાસ હતી કે સર કોઈના આક્ષેપો દ્વારા તપાસ કરવામાં આવી? અલગ અલગ સોર્સિસ તરફથી માહિતી મળતી હોય છે, ક્યારેક આકસ્મિક તપાસણી પણ કરવામાં આવતી હોય છે, નિયમિત તપાસણી પણ કરવામાં આવતી હોય છે. એટલે આ તપાસણી દરમિયાન આવી બધી મુદ્દાઓ ધ્યાન ઉપર આવતા હોય છે અને એના આધારે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. 1,91,00,000 જેટલી માતબર રકમની સરકારી અનાજનો જથ્થો ગાયબ મળતા પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ચિંતામાં મુકાયા હતા. તપાસ પૂરી થતાં જ ગોડાઉન મેનેજર, ટ્રાન્સપોર્ટર અને એડિટર સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સરકારી અનાજના જથ્થા ઉચાપટ મામલે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પાલનપુર પુરવઠા ગોડાઉનમાં 1 કરોડથી ઉપરાંતની ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. શું પોલીસ દ્વારા શું તપાસ કઈ દિશામાં ચાલી રહી છે? ગઈ તારીખ 20/2/2021 રોજ પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પુરવઠા વિભાગના અધિકારી દ્વારા એક અસાધારણ ઘટની ફરિયાદ નોંધવામાં આવેલી છે. તેની વિગત એવી રીતે છે કે પુરવઠા વિભાગની વિજિલન્સ ટીમ દ્વારા સરકારી અનાજના ગોડાઉનમાં એક પ્રાથમિક તપાસ કરવામાં આવેલી હતી, જેમાં ગોડાઉનમાં રાખેલા ઘઉં અને ચોખાના કટ્ટાઓમાં અસાધારણ ઘટ મળેલી છે. તેમાં કુલ મળીને 12,776 ઘઉંના કટ્ટા અને 2,473 ચોખાના કટ્ટાઓની ઘટ મળેલી છે. તે બંનેની મળાવીને ટોટલ કિંમત 1,51,00,000 રૂપિયા સુધી થાય છે. તે બાબતે પ્રાથમિક તપાસ કર્યા પાછળ જવાબદાર અધિકારી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે અને એ ફરિયાદમાં જો ગોડાઉન ઇન્ચાર્જ જવાબદાર અધિકારી છે નાગજીભાઈ પી રોથની જવાબદારી થાય છે તો જવાબદાર અધિકારી તરીકે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલી છે. પોલીસ આ ફરિયાદના બાબતે બધા પ્રાથમિક તપાસના કાગળો સંભાળી લીધેલા છે. અમારી પોલીસની જુદી જુદી ટીમ બનાવીને આ કેસની મૂળ રૂપ સુધી પહોંચવા માટે કામગીરી કરવામાં આવી રહેલી છે અને ટૂંકા સમયમાં અમે અમારી તપાસના આધારે આરોપીની અટક કરશું અને તપાસના દૌરાન જેટલા માણસોની નામ ખુલશે તે બધા માણસોની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી સર કોઈના નામ સામે આવ્યા ખરી? ફરિયાદ જો પોલીસે આપેલી છે તેમાં ગોડાઉન ઇન્ચાર્જ તરીકે નાગજીભાઈ પી રોથનો ઇસમની જવાબદારી હોય છે ગોડાઉન મેનેજર તરીકે. એમનું નામ અત્યારે આરોપી રીતે લીધેમાં આવેલું છે. એમની અલાવા જેટલા પણ તપાસના પછી જેટલા પણ લોકો આ ગુનાહિત કૃત્યમાં સંડાવેલા હશે તે બધા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગરીબોના મોં સુધી પહોંચાડનાર સરકારી અનાજના કાળાબજારી લોકો ચાંપ કરી જાય છે. રેકોર્ડ દસ્તાવેજના આધારે આટલી મોટી ઉચ્ચાપટ સ્પષ્ટ થઈ છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આરોપીઓ સામે જિલ્લા કલેક્ટર પ્રિવેન્શનલ ઓફ બ્લેક માર્કેટિંગ સુધીની કાર્યવાહી કરે છે કે કેમ. ફરિયાદ નોંધવામાં આવી છે. જે મામલે આરોપીઓની ધરપકડ કરવા માટેની કામગીરી કાર્યરત છે. રમેશ સુથાર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા.